વેલકમ બેક ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. હવે આપણે નવો અને છેલ્લો પ્રશ્ન પરીક્ષાના રિવિઝનમાં નવો અને છેલ્લો પ્રશ્ન માંગણી મળી શકે તેનો અર્થ હતી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. માંગણી મળી શકે તેનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. સૌથી પહેલો અર્થ માંગણી મળી શકે એટલે માંગણી મળી શકે એટલે કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થતા માંગમાં તેનાથી વ્યસ્ત કેટલા ટકા ફેરફાર થાય છે તેનું માપ માંગણી મળી શકે તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. સૌથી પહેલા માંગણી મળી શકે તેનો અર્થ માંગણી મળી શકે એટલે કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થતા માંગમાં તેનાથી વ્યસ્ત કેટલા ટકા ફેરફાર થાય છે તેનો માપ. માંગણી મળી શકે એટલે કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થતા માંગમાં તેનાથી વ્યાસ કેટલા ટકા ફેરફાર થાય છે તેનો માપ. મિત્રો, કિંમત ઘટતા માંગ વધે અને કિંમત વધતા માંગ ઘટે, પણ કેટલા ટકા કિંમત વધતા કેટલા ટકા માંગ ઘટે, અથવા તો કેટલા ટકા કિંમત ઘટતા કેટલા ટકા માંગ વધે એના માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. હવે માંગણી મળી શકે તેના પ્રકારો માંગણી મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો એમાં એક સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સેકન્ડ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ થર્ડ એકમ મૂલ્ય સાપેક્ષ ફોર્થ મૂલ્ય સાપેક્ષ અને ફિફ્થ મૂલ્ય અપેક્ષ. મિત્રો, માંગણી મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો માંગણી મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અપેક્ષ, એકમ મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય સાપેક્ષ અને મૂલ્ય અપેક્ષ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે શું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કિંમતમાં નજીવો ફેરફાર અને માંગમાં વ્યસ્ત અનંત ફેરફાર. કિંમતમાં નજીવો ફેરફાર અને માંગમાં વ્યસ્ત પણ અનંત ફેરફાર. કિંમત થોડીક ઘટે તો આખું માર્કેટ સ્ટોક ખલાસ ન થાય ત્યાં સુધી કિંમત ઘટાડનાર વેપારી પાસે આવે, અને કિંમત થોડીક વધારે તો એ વેપારી પાસે કોઈ ના છે. આવી મૂલ્ય સાપેક્ષતાને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, માંગમાં કોઈ જ ફેરફાર ન થાય. કિંમતમાં ગમે એટલો ફેરફાર
ફેરફાર થાય, મનમાં કોઈ જ ફેરફાર ન થાય તો એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. મિત્રો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ વાસ્તવિક જગતમાં જોવા મળતા નથી. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ થોડું ઘણું શાક માર્કેટમાં અને થોડું ઘણું ફેક્ટરીમાં વપરાતા કાચા માલના બજારમાં. કાચો માલ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જેવા લક્ષણ ધરાવે છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ વ્યસનની વસ્તુઓ, તમાકુ, માવા, સિગરેટ, એવી જે બધી વ્યસનની વસ્તુઓ હોય એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ ધરાવે છે. સંપૂર્ણપણે નહીં પણ એના લક્ષણ, કારણ કે વાસ્તવિક જગતમાં બેમાંથી કોઈ જોવા મળતા નથી. એકમ મૂલ્ય અનપેક્ષ. મિત્રો, એકમ મૂલ્ય અનપેક્ષ એટલે કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય, કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય માંગમાં એનાથી વિરુદ્ધ પણ એટલા જ ટકા ફેરફાર થાય એને ઇક્વલ ટુ વન પણ કહેવાય છે. ઇક્વલ ટુ વન પણ કહેવાય છે. મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય. મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય. એને કહેશો મૂલ્ય સાપેક્ષમાં. એને ગ્રેટર ધેન વન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક કરતાં વધારે, એક કરતાં વધારે. ગ્રેટર ધેન વન કરતાં ગ્રેટર ધેન વન તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂલ્ય અનપેક્ષ પણ એટલે કિંમતમાં જેટલો ફેરફાર થાય માંગમાં વિરુદ્ધ દિશાનો પણ એનાથી ઓછો ફેરફાર થાય. કિંમતમાં જેટલા ટકાનો ફેરફાર થાય માંગમાં એના કરતાં ઓછા ટકાનો ફેરફાર થાય એને લેસ ધેન વન તરીકે પણ ઓળખવામાં આવે છે. એકમ મૂલ્ય સાપેક્ષને ઇક્વલ ટુ વન, મૂલ્ય સાપેક્ષને ગ્રેટર ધેન વન, મૂલ્ય અનપેક્ષને લેસ ધેન વન, અથવા તો એક કરતાં ઓછું. માંગની મૂલ્ય સાપેક્ષતા નો અર્થ, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતમાં કેટલા ટકાવાની ફેરફાર થતા માંગમાં તેનાથી વ્યસ્ત કેટલો ટકા ફેરફાર થાય છે તેનુંમાં. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, એકમ મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કિંમતમાં થોડો ફેરફાર, માંગમાં અનંત ફેરફાર. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે કિંમતમાં ગમે એટલો ફેરફાર, માંગમાં કોઈ ફેરફાર નહીં. એકમ મૂલ્ય સાપેક્ષ એટલે કિંમતમાં જેટલો ફેરફાર, માંગમાં એટલો જ ફેરફાર. મૂલ્ય સાપેક્ષ એટલે કિંમતમાં જેટલો ફેરફાર, માંગમાં એના કરતાં વધારે ફેરફાર. મૂલ્ય અનપેક્ષ એટલે કિંમતમાં જેટલો ફેરફાર, માંગમાં એના કરતાં ઓછો ફેરફાર. મિત્રો, હવે આપણે આ પાંચેયને આકૃતિ સહિત સમજીએ. સૌથી પહેલા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં
જ્યારે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થતા માનવા અત્યંત મોટો ફેરફાર થાય તેને મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ભાવ કહે છે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે મિત્રો હવે આકૃતિ માંગ છે ઓવાય ઉપર કિંમત છે અને ડીટી વન રેખા ઓ એક્સ ને સમાંતર હોય છે ડીટી વન રેખા ઓ એક્સ ને સમાંતર હોય છે જો મિત્રો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ની આકૃતિ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ની આકૃતિમાં માંગ રેખા ઓ એક્સ આડી ધરીને સમાંતર હોય છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં માંગ રેખા આડી ધરીને સમાંતર હોય છે કિંમત થોડી ખેડાળે તો આ માંગ રેખા કાસ્ટને પાર કરી દીધી એટલે કે જ્યાં સુધી સ્ટોક હોય ત્યાં સુધી ગ્રાહક વધે સ્ટોક ખૂટી જાય ગ્રાહક ન ખૂટે કિંમત ઘટતા એટલી માંગ વધી જાય અને કિંમત વધતા માંગ શૂન્ય થઈ જાય કિંમત વધતા માંગ અહીંયા શૂન્ય થઈ જાય બરાબર તો આને કહે છે ઓએક્સ ઉપર માંગ છે ઓવાય ઉપર કિંમત છે અને આ માંગ રેખા છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ આ પ્રમાણે હોય છે એમાં માંગ રેખા ઓએક્સ ને સમાંતર હોય છે હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો અર્થ કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અપેક્ષ માંગ કહે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે મિત્રો આકૃતિ ઓ એક્સ ઉપર માંગ છે
અને ઓ વાયુ પર કિંમત છે અને માંગરેખા ઓ વાયુને સમાંતર હોય છે ડીટી 1 માંગરેખા મિત્રો આજે સંપૂર્ણ મૂલ્ય અંકિત માંગની આકૃતિ મિત્રો ઓ એક્સ પર માંગ છે ઓ વાય પર કિંમત છે અને માંગરેખા ઓ વાયની સમાંતર રહે છે મિત્રો કિંમત ગમે તે હોય માંગ આટલી જ લેવાની છે આ કિંમતે માંગ આટલી આ કિંમતે માંગ એટલી આ કિંમતે માંગ એટલી દરેક કિંમતે એટલી જ માંગ લેવાની છે કિંમતમાં ગમે એટલું ફેરફાર થાય માંગ તો આટલી જ રહેશે માંગ આટલી કે આટલી નથી માંગ આટલી જ રહેશે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય આથી એનો ઓ વાય સમાંતર માંગ રેખા બને છે તો મિત્રો સંપૂર્ણ મૂલ્ય અંપેક્ષ કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અંપેક્ષ માંગ કહે છે એની આકૃતિ ઓએસ ઉપર માંગ ઓવાય ઉપર કિંમત અને માંગ રેખા ઓવાયને સમાંતર હવે એકમ મૂલ્ય સાપેક્ષમાં એકમ મૂલ્ય સાપેક્ષમાં સુનિબલનો અર્થ કિંમતમાં જેટલો ફેરફાર થાય કિંમતમાં જેટલો ફેરફાર થાય માંગમાં કેટલો જ વ્યસ્ત ફેરફાર થાય વ્યસ્ત ફેરફાર થાય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે કિંમતમાં જેટલો ફેરફાર થાય માંગમાં જેટલો જ વ્યસ્ત ફેરફાર થાય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે મિત્રો હવે આકૃતિ અને માંગ રેખા યુનિટરી ઇલેક્ટ્રિસિટી અભિમાન ડીટી 1 માંગ રેખા ઋણ ઢાળ વાળી છે એકમ નિર્ધારિત જેટલા પ્રમાણમાં કિંમત ઘટે એટલા પ્રમાણમાં માંગ વધે જેટલા પ્રમાણમાં કિંમત ઘટે એટલા પ્રમાણમાં માંગ વધે એટલા માટે ઋણધા તો મિત્રો એકમ મૂલ્ય સાપેક્ષમાં કિંમતમાં જેટલો ફેરફાર થાય માંગમાં તેટલો જ વ્યસ્ત ફેરફાર થાય કારણ કે વ્યસ્ત કેમ કિંમત વધતા માંગ વધે કિંમત વધતા માંગ વધે કિંમત અને માંગની વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે વ્યસ્ત તો હોય પણ
કિંમતમાં જેટલું ફેરફાર, માંગમાં જેટલો જ ફેરફાર, મૂલ્ય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ ઓય સુપર માંગ ઓવાય ઉપર કિંમત સીટી પર માંગરેખા પરફેક્ટ ઋણ ઢાળવાળી પરફેક્ટ ઋણ ઢાળવાળી કેમ? તો કે જેમ જેમ કિંમત ઘટે એમ એમ માંગ વધે છે એટલે બરાબર. મિત્રો હજી મૂલ્ય સાપેક્ષ માંગ જેટલા ટકાનો ફેરફાર થાય માંગમાં તેના કરતા વધારે ટકાનો મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. મિત્રો કિંમતમાં જેટલા ટકાનો ફેરફાર થાય માંગમાં તેના કરતા વધારે ટકાનો વ્યસ્ત ફેરફાર થાય તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ એકદમ મૂલ્ય સાપેક્ષમાં જે માંગરેખા હતી એના કરતા વધારે ભેડી છે. કેમ વધારે ભેડી છે? કારણ કે એકમ મૂલ્ય સાપેક્ષ કરતા આની મૂલ્ય સાપેક્ષતા વધારે હોય છે. એકમ મૂલ્ય સાપેક્ષ કરતા આની મૂલ્ય સાપેક્ષતા વધારે હોય છે એટલે એકમ મૂલ્ય સાપેક્ષની આકૃતિમાં જે માંગરેખા હતી એના કરતા આ આકૃતિની માંગરેખા ભેડી છે. જો મૂલ્ય સાપેક્ષમાં કિંમતમાં જેટલા ટકાનો ફેરફાર થાય માંગમાં તેના કરતા વધારે ટકાનો વ્યસ્ત ફેરફાર થાય તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ ઓએક્સ ઉપર માંગ ઓવાય ઉપર કિંમત અને રીડિંગ પર માંગરેખા એકમ મૂલ્ય સાપેક્ષ કરતા વધારે મૂલ્ય સાપેક્ષતા મિત્રો છેલ્લો પ્રકાર મૂલ્ય સાપેક્ષમાં
मुलिया अंतर्गत माँ सऊदी पहलान और किम्बत माँ जितना का भरपार राय किम्बत माँ जितना का भरपार राय मानवा तेना करता ओछाट का नो व्यस्त फिर बर्थाई को देने मूल्य अंकज मान मित्रों मूल्य अंकज मान और कीमत मान जितना टका घर पर लाए मान मान कितना करता ऊंचा टकानो व्यस्त घर पर लाए तो जैसे मूल्य अंकज मान कहेंगे मित्रों मूल्य अंकज मान नियंत्रिति